વરસાદ પડવાના કારણે ભીના થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકાને વારંવાર જાણ કરવા છતાં સેન્ટ્રલ સ્ટોરમાં પડેલા સૂકા લાકડા સ્મશાનમાં મોકલવા બાબતે જાણ કરી હતી, પરંતુ હજી સુધી અહીંયાથી લાકડાના ઢગલા હટાવ્યા નથી। બીજી બાજુ ચોમાસું હોય અને વરસાદની આગાહી હોય તેવા સંજોગોમાં પણ આ તમામ સૂકા લાકડાને અહીંયાથી ખસેડીને તમામ સ્મશાનોમાં પહોંચાડવાની જરૂરી છે। હાલમાં સ્મશાનોમાં તપાસ કરતાં જોયું કે સ્મશાનોમાં સૂકા લાકડા ઓછા પ્રમાણમાં છે। જો આગામી સમયમાં વરસાદ પડે અને સેન્ટ્રલ સ્ટોરના લાકડા તમામ સ્મશાનોમાં ન ઠાલવે તો સ્મશાનોમાં સૂકા લાકડાની ખોટ વર્તાશે અને બીજી બાજુ નાગરિકોએ બહારથી સૂકા લાકડા વેચાતા લાવવા પડશે। ત્યારે સામાજિક કાર્યકર અતુલ ગામીચીએ જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે વડોદરા મહાનગરપાલિકાના સેન્ટ્રલ સ્ટોરમાં જમા લાકડા તમામ સ્મશાનોમાં પહોંચાડવાની માંગ કરી છે। વડોદરા શહેરનો આ સેન્ટ્રલ સ્ટોર છે ને આ સેન્ટ્રલ સ્ટોરની અંદર વડોદરા શહેરમાં પડી ગયેલા ઝાડ, કાપી નાખેલા ઝાડ, ટ્રીમિંગ કરેલા ઝાડ, લોકોએ કપેલા ઝાડ, તમામ ઝાડને આ વડોદરા શહેરના સેન્ટ્રલ સ્ટોર અટલાદરા ખાતે જમા કરવામાં આવે છે। આપ અહીંયા જોઈ શકો છો પુષ્કળ પ્રમાણમાં ઝાડના કાપેલા ઢગલા પડ્યા છે, સુકાઈ ગયેલા છે, પરંતુ છેલ્લા 4-5 દિવસથી વરસાદ પડે છે। વરસાદના કારણે તમામ સુકાઈ ગયેલા જે પણ આ ઝાડના ડાળખાથી માંડીને જે પણ વસ્તુ છે ભીની થઈ ગઈ છે। બીજી બાજુ જોવા જઈએ તો વડોદરા શહેરની અંદર આવેલા સ્મશાનોમાં લાકડા છે ટૂંક જ સમયમાં એ લાકડા ખતમ થઈ જશે અને એ લાકડા સૂકા લાકડા છે। હવે જો કોઈ પણ સ્મશાનમાં અંતિમ ક્રિયા કરવા માટે જ્યારે મૃતદેહ લાવવામાં આવશે ત્યારે આ લીલા લાકડા વાપરવામાં આવશે અને સૂકા લાકડા હોય નહીં। વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ આ તમામ લાકડાઓને વહેલામાં વહેલી તકે અહીંથી લઈ લેવા જોઈએ અને તમામ સ્મશાનમાં વહેલામાં વહેલી તકે પહોંચાડવા જોઈએ। જો આગામી દિવસોમાં વધુમાં વધુ સમયમાં વરસાદ પડશે અને વિકરાળ સ્વરૂપ વરસાદ ધારણ કરશે તો વડોદરા શહેરની જનતાને સૂકા લાકડા નહીં મળે। હાલમાં પણ વડોદરા શહેરની જનતાને સૂકા લાકડા આમ તેમથી વેચાતા લાવવા પડે છે, એમના ખિસ્સા પર બોજ પડે છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો જાગે, અધિકારીઓ જાગે અને આ જે તમામ લાકડા અહીંયા સૂકેલી હાલતમાં હાલમાં છે એ તમામ સ્મશાનમાં વહેલી તકે મોકલી આપે તેવી અમારી માંગ છે। શું નામ આપણું? સામાજિક કાર્યકર અતુલ ગામી છે।